અધ્યાય છ આત્મસયમ યોગ શ્રી ભગવાન બોલ્યા જે મનુષ્ય કર્મ ફળની આકાંક્ષા રાખ્યા વિના કર્તવ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી અને યોગી છે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી તેમજ કેવળ ક્રિયાનો ત્યાગ કરનારો યોગી નથી હે અર્જુન લોકો જેને સંન્યાસ કહે છે તેને તું યોગ સમજ કારણ કે સંકલ્પોનો ત્યાગ કર્યા વિના મનુષ્ય કોઈ પણ પ્રકારનો યોગી કહેવાતો નથી જે ક્ષમતા ભાવ રાખે તે મનનશીલ યોગી માટે કર્તવ્ય કર્મ કરવું એ કારણ કહેવાય છે અને એ જ યોગમાં આરૂઢ મનુષ્ય માટે પરમાત્મા પ્રાપ્તિમાં શાંતિનું કારણ કહેવાય છે જ્યારે ઇન્દ્રિયોના ભોગોમાં અને કર્મોમાં મનુષ્ય અનાસક્ત હોય ત્યારે સંગડા સંકલ્પો ત્યાગનાર મનુષ્ય યોગમાં આરૂઢ થયેલ કહેવાય છે પોતાના દ્વારા પોતાનો ઉદ્ધાર કરવો પણ પતન ન થવા દેવું કારણ કે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો દુશ્મન છે જેણે પોતે પોતાને જીતી લીધો છે તેના માટે તે પોતે પોતે જ પોતાનો બંધુ છે વળી જેને પોતે પોતાનો જીત્યો નથી એવા અનાત્માનો આત્મા જ વેરમાં વેરી સમાન આચરણ કરે છે જેણે પોતાના ઉપર વિજય મેળવ્યો છે અને તેને ઠંડી અને ગરમી અનુકૂળતા કે પ્રતિકૂળતા સુખ દુઃખ માન અપમાનમાં નિર્વિકાર મનુષ્ય પરમાત્મા પ્રાપ્ય જ રહે છે જેનું અંતઃકરણ જ્ઞાન વિજ્ઞાનમાં તૃપ્ત છે જે હેરણની જેમ નિર્વિકાર છે ચિતેન્દ્રિય છે ઠેખાડાને સુવર્ણોમાં સહન ભાવ રાખે છે તેવો યોગી જ યોગ સિદ્ધ કહેવાય છે સુરદ

અંતઃકરણની શુદ્ધિ માટે શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો જોઈએ કાયા માથું અને ગળાને ટટ્ટા રાખી દિશાઓને ન જોતા માત્ર પોતાની નાસિકાના અગ્ર ભાગ પર દ્રષ્ટિ સ્થિર કરી બેસવું જેનું અંતઃકરણ શાંત છે અને જે ભયરહિત છે તેમજ તે બ્રહ્મચર્ય વર્ત પાળે છે તેવા સાવધાન ધ્યાન યોગીએ મન મનને પણ સંયમમાં રાખી

સ્વ સ્વરૂપમાં સ્થિર થાય છે અને સર્વે પદાર્થોમાંથી નિષ્ફૃત થાય છે ત્યારે યોગી થયા એમ કહેવાય છે જેમ પવન પવનરહિત સ્થળે મુકલ દીવાની જીયોત ચેષ્ટા રહિત થાય છે અર્થાત સ્થિર રહે સ્થિર થાય છે તેમ યોગના અભ્યાસીએ વશ કરેલ ચિતની પણ સ્થિરતા થાય છે યોગના સેવનથી વશ થયેલ ચિત્ત ઉપરાંત પામીને અંતઃકર્ણમાં આત્માને નિહાળી સ્વયંમાં સંતોષ પામે છે જે સુખ આત્યંતિક અતીન્દ્રિય અને બુદ્ધિગ્રાહ્ય છે તે સુખનો અનુભવ કરીને સ્થિર બને ધ્યાન યોગી કદી કદી તત્વથી વિચલિત થતો નથી જેને પામ્યા પછી તેનાથી અધિક અન્ય કોઈ પણ લાભ મનાતો નથી અને ગમે તેટલું ભારે દુઃખ આવે તો એ ચલાયમાન થતો નથી જેમાં દુઃખોનો સંયોગ વિયોગ છે તેને જ યોગ કહેવો જોઈએ જે યોગનો હેતુ ધ્યાન ધ્યાન યોગ માત્ર છે તો એ ધ્યાન યોગનો અભ્યાસ કંટાળ્યા વિના અંતકરણમાં દ્રઢતાપૂર્વક કરવો જોઈએ સંકલ્પ પરથી ઉત્પન્ન થનારી સંપૂર્ણ કામનાઓને મનથી બધી રીતે ત્યાગીને ઇન્દ્રિય સમૂહને ચારેકોરથી મનથી વશ કરી धैर्य રાખીને બુદ્ધિ દ્વારા ધીમે ધીમે નિવૃત થાઉં મનને પરમાત્માના સ્વયંમાં સ્વરૂપમાં સમ્યક પ્રકારે સ્થાપિત કર્યા પછી કઈ પણ ચિંતન કરવું નહીં અસ્થિર અને ચંચર મન જ્યાં-જ્યાં વિચરણ કરે છે ત્યાં ત્યાંથી તેને અવરોધી તેને પરમાત્મામાં જ શાંતિ રીતે જોડવું જેના સર્વે પાપ નાશ પામી ગયા છે જેનો રજો ગુણ શાંત થઈ ગયો છે પરમાત્મામાં જોડતા પાપરિત યોગી સુખપૂર્વક બ્રહ્મ પ્રાપ્તિ પૂર્વક આંત સુખનો અનુભવ કરે છે સર્વ સ્થળે પોતાના સ્વરૂપને નિહાળનારો અને ધ્યાન યોગ સહિતના અંતકરણ વારો સખી યોગી પોતાના સ્વરૂપ ને સમસ્ત પ્રાણીઓમાં જુએ છે અને સમસ્ત પ્રાણીઓ પોતાના સ્વરૂપમાં જુએ છે જે ફક્ત સૌમાં મને જુએ છે અને મારામાં સૌને જુએ છે તેને હું કદી અદ્રશ્ય રહેતો નથી અને તેઓ મારા માટે અદ્રશ્ય રહેતા નથી એક ભાવે મારામાં ઓતપ્રોત ભક્તિ યોગી સમસ્ત પ્રાણીઓમાં સ્થિત મારું ભજન કરે છે તે જે કઈ વર્તન કંઈ વર્તન કરે છે તે મારામાં જ વર્તી રહ્યો છે અને અર્થાત તે નીચે નિરંતર મારામાં જ સ્થિત છે હે અર્જુન જે ભક્ત પોતાના દેહની ઉપમાથી સર્વે જગ્યાએ મને સમાન જુએ છે સુખ કે પણ સમાન છે તે પરમ યોગી ગણાય છે અર્જુન બોલ્યા હે મધુસૂદન આપે સમતારૂપી આ યોગ કહ્યો છે પણ મનની ચંચળતાના કારણે હું આ યોગની સ્થિર સ્થિતિને જોતો નથી કારણ કે હે કૃષ્ણ મન ઘણું જ ચંચળ વિવળ સિદ્ધિ અને બળવાન છે તેને અવરોધવું એ આકાશ તરફ ઉઠેલા પવનને રોકવા જેવું અંતે કઠિન કાર્ય હું માનું છું શ્રી ભગવાન બોલ્યા હે મહાભાવો આ મન ઘણું છે અને તેનો નિગ્રહ પણ ઘણો કઠણ છે છે તારું આમ બિલકુલ સાચું પણ હે કું અભ્યાસ અને વૈરાગ્ય વડે તેનો નિગ્રહ કરી શકાય છે જેમનું મન પૂરેપૂરું વશમાં નથી તેમને યોગની પ્રાપ્તિ અઘરી છે પણ સાધનપૂર્વક પ્રયત્ન કરનારા તથા વશ કરેલા મનવાળા સાધકને યોગની પ્રાપ્તિ થઈ શકે છે એવું મારું માનવું છે અર્જુને કહ્યું હે કૃષ્ણ જેમની સાધનમાં શ્રદ્ધા છે

સિવાય બીજો કોઈ સમર્થ છે શ્રી ભગવાન બોલ્યા કોઈ પણ મનુષ્ય દુર્ગતિને પામતો નથી યોગ ભ્રષ્ટ પુણ્ય કર્મ કરનારાઓને લોકને પ્રાપ્ત કરીને ઘણા વર્ષ સુધી રહીને ફરીથી તે અહીં શુદ્ધ મમતા મુક્ત સજ્જનોના ઘરે જન્મ પામે છે અથવા વૈરેગી યોગભ્રષ્ટ જ્ઞાની યોગીઓમાં કુળમાં જ જન્મ ધારણ કરે છે આ પ્રમાણે જે આ જન્મ છે વળી તેનાથી તે સાધના સિદ્ધિ અંગે ફરીથી વિશિષ્ટ પ્રયત્ન આદરે છે સજનોના ઘરે જન્મ લેનાર યોગ ભ્રષ્ટ પરવાસ હોવા છતાંય પૂર્વે મનુષ્ય જન્મમાં કરેલા અભ્યાસ સાધનના કારણે જ પરમાત્મા તરફ આકર્ષાય છે કારણ કે યોગના મુક્ષોએ પણ વેદોમાં કહેવાયેલા સકામ કર્મો અતિક્રમણ કરી જાય છે જે યોગી પ્રયત્નપૂર્વક યત્ન કરે છે અને જેના પાપ નાશ પામી ગયા છે તથા જે અનેક જન્મોથી યોગી પછી પરમગતિને પામી જાય છે સકામ ભાવિ તપસીઓ કરતા યોગીઓ શ્રેષ્ઠ છે જ્ઞાનીઓ કરતા યોગીઓ શ્રેષ્ઠ છે અને કર્મકાંડીઓ કરતા યોગીઓ ચઢિયા છે ચઢિયાતા છે એ મારું માનવું છે માટે હે અર્જુન તું યોગી બન સમસ્ત યોગીમાં પણ જે શ્રદ્ધાળુ ભક્ત મારામાં તલ્લીન થયેલા મનથી મારું ભજન કરે છે તે મારા માટે સર્વશ્રેષ્ઠ યોગી છે શ્રીમદ ભગવદ ગીતાના શ્રી કૃષ્ણ અર્જુન સવાર માં આત્મસયમ યોગ નામનો છઠિયા પૂરો થયો છે બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય